વલસાડમાં ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા ચંડોર ગામની કચરાની સાઇટ તેમજ તળાવના ખોદકામના સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડના ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા કલેક્ટરને આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ચંડોર ગામ ખાતે આવેલ ઘન કચરાના નિકાલ માટેની સાઇટો અન્યત્ર ખસેડવામાં આવે તેમજ તળાવના ખોદકામ અને પ્રજાના વિવિધ પ્રશ્નોના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ચંડોર ગામ પંચાયત સરપંચ છું. આજથી અમારા છેલ્લા 2004 થી જે પરિસ્થિતિ છે, જે અત્યારે પરિસ્થિતિ અમારા આજુબાજુ વિસ્તાર નગરપાલિકાનો જે ડમ્પિંગ કચરો અને જે આજે શ્વાસોશ્વાસ અને જે પરિસ્થિતિ ગંભીર છે, જે અહીંયા નગરપાલિકાના જે આવેદનપત્ર આપવા આવ્યા છે, કે જગનભાઈ છે, અમારા ભરતભાઈ દેસાઈ છે, જે આપણા સાથી મિત્રો છે અને ગામના આગેવાનો છે, ગામના સાથી મિત્રો સભ્યો છે, પંચાયતના તમામ ગામોને સાથે એક સાથ થઈને જે અત્યારે નગરપાલિકા કલેક્ટર આવેદનપત્ર જે આપવા અહીંયા આવ્યા છે, તો એના માટે અમે ખાસ ઝુંબેશ છે કે જે અત્યારે 10-15 દિવસમાં અમને જો જવાબ ના મળે તો અહીંયા કલેક્ટર કચેરીમાં ધરણા કરીશું, આ મરણ ઉત્પન્ન કરીશું. જે અત્યારે અમારા નગરપાલિકાનો કચરો જે ડમ્પિંગ છે આવે છે, તે માટે દુર્ગંધ એવી દુર્ગંધ આવે છે કે આજુબાજુ વિસ્તારોમાં પણ રહેવા માટે મુશ્કેલી છે. ને અગર જે આ પરિસ્થિતિ એવી છે, જો આનો દિવસ અમારે જો અગર એના માટે જો કલેક્ટર સાહેબ ધ્યાન ના આપે તો અમે કલેક્ટર કચેરીમાં આવીને પત્ર જે આપ્યું છે તેના માટે અમે આમંત્રણ ઉપવાસ કરીશું. તમારું નામ? હા, મારું નામ અલ્પેશ પટેલ છે. હું નામદા ગામનો સરપંચ છું અને આજે અમે અહીંયા ગામના બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. એનું એક જ કારણ છે ને, સાચી હકીકત લઈને આવ્યા છે. બધી રજૂઆત કરી છે, લોકોએ પણ રજૂઆત કરી છે. જગનભાઈ છે, આપણા ગામના જેટલા પણ મિત્રો છે, એ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ આ જે ડમ્પિંગ સાઇટ છે એના કારણે જે ગંદકી ફેલાતી છે, જે રોગો ફેલાતા છે, એના કારણે આખું ગામ દુઃખી છે. અને આજે જે કહીએ ને કે આટલા વર્ષોથી એ લોકો દુઃખી છે, એ જ સાચી હકીકત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. તો મારી કલેક્ટર સાહેબને એ જ રિક્વેસ્ટ છે કે 15 દિવસની અંદર એનું જલ્દી જલ્દ કંઈ ને કંઈ રિઝલ્ટ અમને આપે, જ્યાંથી અમને પાછું ફરી અહીંયા નહીં આવવા પડે. અગર એ કલેક્ટર સાહેબ અગર એનું રિઝલ્ટ નહીં આપશે અમને 15 દિવસમાં, તો અમે આખું ગામ પાછું ફરી અહીંયા આવશું, અહીંયા બેસશું, ધરણા કરશું. ડમ્પિંગ સાઇટ પર છેલ્લા કેટલા દિવસ સુધી આ કચરો નાખવામાં આવે છે? રેગ્યુલર લખવામાં આવે છે. 2008 થી લખવામાં આવે છે. આ દરમિયાન તમે કોઈને રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી બધી જગ્યાએ. NGTમાં જગનભાઈનું ઓલરેડી રજૂઆત કરી છે, અને જેના કારણે પણ એ લોકો કોઈ સાંભળતું નથી. ઘણા સમયથી બીજી બધી પંચાયતોથી પણ અહીંયા કચરો આવે છે, એની પણ રજૂઆત અમે નગરપાલિકામાં કરી હતી. નગરપાલિકા એમ કહે છે કે તમે જે કંઈ એક્શન કરવું હોય તે કરો, અમે એમને પરમિશન નથી આપી. એની લેખિતમાં રજૂઆત આપણી પાસે છે પંચાયતે. જો આપની માંગણી નો સંતોષ થાય તો આપનું આગળનું કાર્ય કેવું રહેશે? એ જ રહેશે કે 15 દિવસ પછી પાછો અહીંયા આવીને અમે બેસી જશું બધા.